નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અમેરિકાએ પોતાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન માટે પ્રધાનમંત્રી મોદીએ પાઠવ્યું આમંત્રણ. અમેરિકા યાત્રા દરમિયાન 8 જૂને પ્રધાનમંત્રીનું પ્રવચન ભારત માટે બનશે ગૌરવશાળી ઘટના. જીપીએસ સિસ્ટમ શરૂ કરવા માટે ભારતના અરમાનને લઈ અવકાશમાં પહોંચ્યો 7મો નેવિગેશન ઉપગ્રહ. માછીમારો સૌથી વધુ ફાયદામાં રહેવાના હોવાથી પ્રધાનમંત્રીએ ભારતના જીપીએસને નામ આપ્યું નાવિક. રાજ્યમાં ક્યાંય પીવાના પાણીની સમસ્યા ન સર્જાય એ માટે સઘન આયોજન ઘડવા મુખ્યમંત્રીની જિલ્લા તંત્રોને તાકીદ. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હેઠળ 2595માંથી 1896 રજૂઆતોનું સુખદ નિવારણ. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનું સામ્રાજ્ય. આગામી 2 મે સુધી નહીં મળે ગરમીથી રાહત. હવામાન વિભાગે કરી ગરમીના તીવ્ર મોજાની આગાહી. જનજીવન ત્રસ્ત. અમદાવાદ ડીસા 42.5 ડિગ્રી પારાએ તપ્યા. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી જૂન મહિનામાં વોશિંગ્ટનના પ્રવાસે જશે, જ્યાં તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરે તેવી શક્યતા છે. અમેરિકી સંસદના સ્પીકર પોલ રોયને પ્રધાનમંત્રી મોદીને આ માટે આમંત્રણ પાઠવ્યું છે. પ્રધાનમંત્રી 8 જૂને અમેરિકી સંસદને સંબોધિત કરે તેવો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. રોયને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આમંત્રણ દ્વારા અમેરિકા ભારત સાથેના સંબંધો મજબૂત કરવા માંગે છે. પીએમ નરેન્દ્ર મોદી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી વર્ષ 2000 અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ વર્ષ 2005માં અમેરિકી સંસદને સંબોધિત કરી ચૂક્યા છે. અમેરિકા અને ચીન જેવા દેશોની જેમ ભારતે પણ હવે પોતાની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવી દીધી છે. ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાના ભાગરૂપે ઇસરોએ દેશમાં નિર્માણ પામેલા 7મા અંતિમ દિશાસૂચક ઉપગ્રહ IRNSS-1G ગઈકાલે શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપણ કર્યું હતું. આ સિસ્ટમથી દેશમાં તેમજ સરહદથી 1500 કિલોમીટરના અંતર સુધી કોઈપણ વસ્તુની સાચી સ્થિતિની જાણકારી મળી શકશે. આ સેટેલાઇટની મદદથી ભારતના દૂરના વિસ્તારોનું સાચું લોકેશન તો જાણવા મળશે જ, આ ઉપરાંત વાહન વ્યવહાર પણ સરળ બનશે. કોઈપણ કુદરતી આપત્તિ સમયે દૂરના વિસ્તારોમાં બચાવ વ્યવસ્થામાં સરળતા રહેશે. આનાથી આકાશી તેમજ સમુદ્રી નેવિગેશનમાં મદદ મળશે અને ખાસ કરીને લાંબુ અંતર કાપનારા દરિયાઈ જહાજોને ફાયદો થશે, તો માછીમારોને પણ આના માધ્યમથી સાચી માહિતી મળશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવતા આ સ્વદેશી જીપીએસનું નામ નાવિક આપ્યું હતું. લંડન સ્થિત મેડમ ટુસાર મ્યુઝિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મીણની પ્રતિમા મુકાઈ ગઈ છે, જેનું ગઈકાલે અનાવરણ કરાયું હતું. મીણના પ્રધાનમંત્રી મોદી ક્રીમ કલરના ચૂડીદાર કુર્તા અને હાફ જેકેટમાં નમસ્તેની મુદ્રામાં ઉભેલા દેખાઈ રહ્યા છે. આ મ્યુઝિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદના પુતળા અગાઉથી જ મુકાયેલા છે. લંડનના બેકર સ્ટ્રીટ પર સ્થિત આ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધી અને વિલ્સ્ટન ચર્ચિલ જેવી મહાન વિભૂતિઓની પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે. આ મ્યુઝિયમ લોકપ્રિય કલાકાર મેડમ ટ્યુસારે 1836માં સૌપ્રથમ લંડનમાં ખોલ્યું હતું. ત્યારબાદ તેની શાખાઓ સિંગાપુર, હોંગકોંગ અને બેંગકોકમાં પણ શરૂ થઈ હતી. ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં કોંગ્રેસની ભૂમિકા ઉપર તીખો સવાલ કરતા કહ્યું છે કે કટકી આપનાર જો ઇટલીના જેલમાં છે તો ભારતમાં કટકી કોને કોને મળી તેના નામ સોનિયા ગાંધી બહાર પાડે. 9000 કરોડનું બેંક ધિરાણ ડૂબાડી લંડન ભાગી ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ પ્રત્યે બ્રિટિશ હાઈકમિશનને ભારત તરફથી વિધિવત માંગણી પ્રત્યે પત્ર આપવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રત્યાર્પણની માંગણી ઉપર સત્વરે કાર્યવાહી માટે લંડનમાં બેસતા ભારતીય હાઈકમિશનર બ્રિટિશ સરકાર ઉપર દબાણ લાવશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું છે. ગયા અઠવાડિયે વિજય માલ્યાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ થયા બાદ તેમજ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ નીકળી ચૂક્યું છે. દેશની બધી જ મેડિકલ કોલેજોમાં હવે NEET એટલે કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ પ્રવેશ મળી શકશે. સર્વોચ્ચ અદાલતે ગઈકાલે MCI અને CBSEની પ્રસ્તાવિત રૂપરેખાનો સ્વીકાર કરતા તેને મંજૂરી આપી દીધી છે. આના પગલે MCI અને CBSE 1 મેના રોજ NEETની પરીક્ષાના પહેલા ચરણનું આયોજન કરશે.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રજાજનોની ફરિયાદ રજૂઆત નિવારણના ટેકનોલોજીયુક્ત સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં આ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ના ઉદ્ભવે અને પ્રજાજનો પશુધનને પૂરતું પાણી મળી રહે તે માટે આયોજન કરવા માટે જિલ્લા તંત્રોને માર્ગદર્શન આપ્યું છે. મુખ્યમંત્રીએ જામનગર જિલ્લાના એક ધરતીપુત્રની સમસ્યા જાણી તેના ખેતરમાંથી આવન જાવન માર્ગમાં નળતરૂપ પાળોનો દૂર કરવાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સ્વાગત ઓનલાઇનમાં રજૂ થયેલા 7 પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ કર્યું હતું. પશુધન માટે પર્યાપ્ત માત્રામાં ઘાસચારાનું આગોતરું આયોજન ગોઠવવા તેમજ રાજ્યમાં ક્યાંય પાણીના સમસ્યા ઊભી ન થાય તે માટે સૂચના આપી હતી. સૂર્યનારાયણનો પ્રકોપ જેમ જેમ વધતો જાય છે તેમ માણસ અને પશુ પક્ષી માટે બળબળતી બપોર પસાર કરવાનું દુષ્કર બનતું જાય છે. એવામાં હવામાન વિભાગે 2 મે સુધી ગરમીના તીવ્ર મોજાની આગાહી કરી છે. દરમિયાન આજે અમદાવાદ અને ડીસા 42.4 ડિગ્રીએ તપ્યા હતા. એપ્રિલના અંતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળો તપીને પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. એમાંય આગામી દિવસો ગુજરાત માટે ભારે લાગી રહ્યા છે. હવામાન વિભાગે 2 મે સુધી તીવ્ર ગરમીના મોજાની આગાહી કરી છે. અગલે જો 5 દિન હૈ ઉનમે સે અગલે 3 દિન મે ઇન્ક્લુડિંગ ટુડે ટેમ્પરેચર જો હૈ ઉપર જાને કા ઉમીદ હૈ. હમ એક્સપેક્ટ કરતે હૈ કે અમદાવાદ મે ખાસ કરકે આજ 42 ડિગ્રી સેલ્સિયસ પહોંચેગા. એન્ડ બાકી જો ઇન્ટીરિયર એરિયાઝ ઓફ ગુજરાત હૈ જૈસે રાજકોટ દેન યોર અમરેલી દેન યોર સુરેન્દ્રનગર ઇધર દિશા બરોડા એટસેટ્રા એ સબ એરિયા મેં ભી ટેમ્પરેચર મેં કમ્પેરિઝન ટુ યસ્ટરડે રાઇઝ હોગા. એન્ડ યે ટેમ્પરેચર જો હૈ પૂરા ગુજરાત મેં 40 સે લેકે 42 ડિગ્રી કા અંદર હી રહેગા નેક્સ્ટ 2-3 ડેઝ. ઉસકે બાદ 1-2 તારીખ સે ટેમ્પરેચર મેં થોડા ડે ટેમ્પરેચર મેં થોડા ગિરાવટ આયેગા. અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીથી તપી રહ્યું છે. બપોરે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે. ત્યારે ગરમીનો પ્રકોપ વધતો જાય છે જેમ જાય. હજુ તો આગળ જતા શું થશે એ જ સવાલ છે. સાબરકાંઠા જિલ્લાના ડુંગળાર પ્રદેશ ગણાતા ઈડર, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, મેઘરજ, માલપુર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે આમ જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમાંય સૌથી વધુ પારો છેલ્લા કેટલાક દિવસોથી ઈડરમાં 42 ડિગ્રીની આસપાસ રહે છે. બહુ ગરમિયા પડ રહે. વેકેશન મેં બચ્ચે ઘૂમને જાના હૈ, કુછ ભી બહાર નીકળી નહીં સકતે, તો યે સબ કૈસે હમ આગે 2 મહિને તક કૈસે હમ ચલાયેંગે. લોકો કામ સિવાય બપોરના ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, તડબૂચ વગેરેનો આશરો લઈ રહ્યા છે અને પહેરવા માટે સુતરાઉ કપડાં પસંદ કરી રહ્યા છે. સાથે જ માટીના દેશી માટલાનું પણ વેચાણ વધી રહ્યું છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાથી અત્યારે લોકો ફેન્સી કપડાની જગ્યાએ કોટન કપડાનો વધુ પસંદગી કરી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ મંડળોએ પણ પાણીની પરબો મંડાવી છે. ગરમીથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયોની ડોક્ટર્સ સલાહ આપી રહ્યા છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં ખૂબ ગરમીનું પ્રમાણ ખૂબ વધી જવાતે લૂ લાગવાના કેસ, ઝાડા ઉલટીના કેસ અત્યારે ખૂબ વધી જવાની શક્યતા છે. ટાઇફોઇડના કેસ પણ ખૂબ વધશે. ત્યારે આ અનામાંથી બચવા માટે આપણે ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવું અને શુદ્ધ પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો અને શક્ય હોય ત્યાં સુધી બપોરના ખુલ્લા તાપમાં ફરવાનું બિલકુલ ટાળવું જોઈએ. હજુ તો મે અને જૂન મહિનો બાકી છે ત્યારે કેવા હાલ થશે એ વિચારી લોકો ચિંતિત છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. 16 મેના રોજ યોજાનારી ગીર સોમનાથ જિલ્લાની તલાળા વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ગઈકાલે ઉમેદવારીપત્રો ભર્યા હતા. તલાળા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ભાજપના અગ્રણી નેતાઓની હાજરીમાં વિજય વિશ્વાસ સંમેલન યોજીને ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તલાળા મત વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સ્વર્ગસ્થ જશુભાઈ બારડના નાના ભાઈ ભગભાઈ બારડે પણ મોટી જનમેદની અને કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ તરફી ઉમેદવારી નોંધાવી હતી. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ઈવીએમ દ્વારા ઉમેદવારોના નામ, નિશાન અને ફોટો પણ દર્શાવવામાં આવશે તેમ નોડલ અધિકારી દેવકુમાર આંબલિયાએ જણાવ્યું હતું. જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે અને આજે 12:39ના વિજય મુહૂર્તમાં મેં મારું ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું. સૌનો સાથ અને સૌનો વિકાસ બે મુદ્દા લઈ અને લોકો સમક્ષ અમે મત માંગવા જવાનું. આત્મવિશ્વાસ સાથે આ ચૂંટણી
કોંગ્રેસ પાર્ટી જંગી બહુમતીથી અમે વિજય થશું એવી મને આશા છે. અમે તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ જે ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને અમે લોકો સુધી લઈ જવાના છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા મોટા શહેરોના ઘનકચરાના નિકાલની સાથે તેમાંથી ઉત્તમ ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક જૈવિક ખાતર બનાવવાની પહેલ ગુજરાતે કરી છે. ગાંધીનગર કૃષિ ભવન ખાતેથી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલના સિટી કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતરના માર્કેટિંગના પ્રથમ જથ્થાને કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયાએ લીલી ઝંડી આપી હતી. હાલમાં ગુજરાતમાં આશરે 19,000 મેટ્રિક ટન સિટી કમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત જીએનએફસીને અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ શહેરના ઘન કચરામાંથી ખાતર બનાવવાની જવાબદારી પણ અપાઈ છે, જે માટે કરાર પણ કરવામાં આવ્યા છે. પ્રથમ વર્ષે જીએનએફસી દ્વારા આશરે 5,000 મેટ્રિક ટન સિટી કમ્પોસ્ટ ખાતર વેચાણનું આયોજન કરાયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ચૂકવણીમાં 10% રિબેટ આપવામાં આવે છે, જે દર વર્ષે અમદાવાદના લોકોમાં લોકપ્રિય થઈ રહી છે. ચાલુ વર્ષે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવે તો 10% રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત અમદાવાદના નાગરિકોએ 150 કરોડ જેટલો એડવાન્સ ટેક્સ ભરીને યોજનાનો લાભ લીધો છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પાણીની સમસ્યા ઉભી થતાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પાણીયાત્રાનું આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 26 એપ્રિલે થરાદથી નીકળેલી પાણીયાત્રા ગઈકાલે અંબાજી પહોંચી હતી. દાતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ઉપરાંત સ્થાનિક અને તાલુકાના કોંગ્રેસ પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને પાણીયાત્રાનું સ્વાગત કર્યું હતું. દાતા તાલુકામાં પાણીની અછત હોવાથી આ મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ગામે ગામ પાણી પહોંચાડવાની માંગણી કરી હતી. આ વિસ્તારની પાણીયાત્રા જે તે જગ્યા ગઈ ત્યારે આ વિસ્તારની અંદર મોટે ભાગે પાણીના મોટે ભાગે પ્રોબ્લેમ જોવા મળ્યા. આજે લોકો ઢોઢ ઢોકણ મળે છે, એ જ રીતે આવતીકાલે માણસો બી મળશે. આ સરકારના ધ્યાન ખોલવા માટે એક પાણી યાત્રા રૂપે આ સરકારના કોન ઉગાડવા માટે અમે લોકો વચ્ચે આવ્યા છીએ. અને ફરીથી બીજી વખતે જો આ સરકાર વહેલામાં વહેલી તકે લોકોને પાણી અને પશુઓને પાણીની વ્યવસ્થા ના કરી આલે તો અમારે ગોધી સિદ્ધાના માર્ગે આંદોલન કરવામાં આવશે. એટલું વન અને પર્યાવરણ તેમજ આદિજાતિ વિકાસ મંત્રી મંગુભાઈ પટેલે ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગરૂપે પાવી જેતપુર તાલુકાના 36 ગામોમાં 228.75 લાખ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ તેમજ રૂપિયા 310.27 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું હતું કે વનવાસી દીકરા દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારે 25 લાખ રૂપિયાની લોન સહાય નજીવા 4% વ્યાજદરે ઉપલબ્ધ બનાવી છે. વિદેશ અભ્યાસ માટે પણ 15 લાખ રૂપિયાની લોન ઉપલબ્ધ કરી છે. આદિવાસી સમાજના 18 દીકરા દીકરી પાયલટની ઉચ્ચ તાલીમ લઈ રહ્યા છે, જેમાં 3 દીકરીઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના સેભર ઘોઘા ગામ ખાતે 9 દિવસીય ભાગવત જ્ઞાન યજ્ઞ યોજાઈ રહ્યો છે, જેમાં પ્રથમ દિવસે કથાકાર એવા પરમ પૂજનીય કનકેશ્વરી દ્વારા કથાનું રસપાન કરાવાયું હતું. આ પવિત્ર ધામમાં ગૌમાતાની સેવા અર્થે ગૌ સેવા આશ્રમ બનાવવામાં આવ્યો હતો, જ્યાં અગાઉ 6,700 ગૌમાતા આશ્રય લઈ રહી હતી. ત્યાં જુલાઈ 2015માં વિનાશકારી પૂર આવ્યું હતું, જેમાં 1,224 ગૌમાતા પાણીમાં તણાઈ ગયા હતા, જ્યારે 1,707 જેટલી મૃત્યુ પામેલી ગૌમાતાને ગૌશાળામાં જ સમાધિ આપવામાં આવી હતી. આર્થિક સંકટમાં આવેલા ટેટોળા ગૌધામને બેઠું કરવાના આશયથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.